ફરી એકવાર કોંગ્રેસના સુખરામ રાઠવા સાથે કોંગ્રેસી નેતાઓએ સરકારી સાયકલનો જથ્થો દૂર ખાય છે તે ઝડપી પાડ્યો. છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના તેમજ તારાપુર ગામે હરિકૃષ્ણ જીનિંગ ઇન્ડસ્ટ્રીઝના કમ્પાઉન્ડમાં સરસ્વતી સાધના યોજનાની સાયકલો દૂર ખાતી હોવાની જાણકારી કોંગ્રેસના નેતાઓને મળતા પૂર્વ વિપક્ષ નેતા સુખરામ રાઠવા, અર્જુન રાઠવા, કાજર રાઠવા, જિગ્નેશ રાઠવા સહિત કોંગ્રેસના નેતાઓએ સ્થળની મુલાકાત કરી તારાપુર ગામે હરિકૃષ્ણ જીનિંગ ઇન્ડસ્ટ્રીઝના કમ્પાઉન્ડમાં ખુલ્લામાં હજારો સાયકલો પડી રહી છે. હાલ ચોમાસામાં વરસાદ વચ્ચે ખુલ્લામાં પડી રહેલી સાયકલો અનેક સવાલો ઊભા કરી રહી છે. છોટાઉદેપુર જિલ્લામાં બાળકીઓ દૂર દૂરથી અભ્યાસ માટે શાળાએ આવવા જવા જહેમત ઉઠાવે છે ત્યારે આ રીતે તેમના હકની સાયકલો કાટ ખાય તે ગંભીર બાબત છે. સુખરામ રાઠવાએ પ્રજાના નાણાંનો વ્યય થતો હોવાનો આરોપ લગાવી સરકાર સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. રફીક ડણીવાલા, ZS TV, છોટાઉદેપુર. સાયકલો લાંબા સમયથી પડેલી દેખાઈ રહી છે. આપણે જોઈ શકીએ છીએ કે વિજુલવાળા ભાઈ જરા સાયકલના ગવર્નર ઉપર જરા મારી લો તો ખબર પડશે કે આ સાયકલો કટાઈ રહી છે. ત્યારે આ સાયકલો જે લાભાર્થીને પહોંચાડવાની છે એ જલ્દી પહોંચે, જે તે સ્કૂલ પર પહોંચે અને જે હેતુ માટે છોકરીઓને ભણાવવા માટેની જે વાત છે એ વહેલી તકે એ છોકરીઓને પહોંચી મળી જાય. અમે ગામડામાં ST બસની સગવડતા નથી આપણે બધા જાણીએ છીએ, ત્યારે જ્યારે આ સાયકલો છોકરીઓના હાથમાં જાય તો છોકરીઓ એના ઘરેથી નીકળી અને સહેલાઈથી નજીકની જે હાઈસ્કૂલ હોય એમાં પહોંચી